بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين اللهم صل على محمد مرودي لو بايو السلام عليكم ورحمة الله وبركاته آج نرات 15 شعبان نرات اس انشاءاللہ خدا میں بدانے توفیق آپ ہے کہ آ مبارک رات میں اینو عظمت انہیں سمجھی شکے اعمال کری شکے خدا ہمارا اعمال انہیں قبول کرے انشاءاللہ تو 15 شعبان میں بدانے خبر سے کہ ہمارا چھلا امام امام صاحب الزمان اجل اللہ تعالی فرجہ الشریف اللہم صلی علی محمد محمد نو ولادت નો દિવસ છે તો બહુ જ એપ્રોપ્રિય થશે કે આ સેશનમાં અમે થોડુંક અમારા 12મા ઇમામ ઉપર થોડુંક ચર્ચા કરે દોય અહદમાં જે અમે ખાલી અહીંયા શુક્રવારના દિવસ ભરે છે પણ રેકમેન્ડેડ છે કે દરરોજ પડવામાં આવે એમાં એક વર્ષ છે જેમાં અમે કહીએ છીએ અલ્લાહુમ્મા અરિની તલઅત અર-રશીદા વલ ગુર્રત અલ-હમીદા وَقْحُلْ نَاظِرِي بِنَظَرَةٍ مِّنِّي إِلَيْهِ وَاللَّهُ grace me with the sight of that discerning glance طَلَعَتَ الرَّشِيدَ طَلَعَتَ الرَّشِيدَ the rising radiance وَالْغُرَّةَ الْحَمِيدَ and that bright جُدِّد جَاتْ مِنْ brightness حَسَن وَالْغُرَّةَ الْحَمِيدَ and brighten my eyes with his sight waqhul nadri bi nadratin minni ilay to imam jare zuhur tha se inshallah tyar ni vat thai chhe ke allah brighten my eyes tamara mara aankh mein tumhe noor vadharo ena noor thi to jare ame asman ma structures joun hoy astronomical structures joun hoy stars hoy ke planets hoy બહુ જ દૂર લાગે અને જેટલું અમારા નેકેડ આઈથી અમે જોઈ શકીએ એ અમારું લિમિટેશન છે ને ઘણી વખત અમે જોઈ છે તો અમે એનો ફાયદો નથી ઉઠાવી શકતા બસ જોઈ લીધા એટલે પતી ગયું પણ તમે પ્રોફેશનલ્સને પૂછ્યા કરો જે લોકો સ્પેશિયલિસ્ટ છે એસ્ટ્રોનોમર્સ છે એ લોકો પાસે ટૂલ્સ હોય છે એસ્ટ્રોનોમિકલ સ્ટ્રક્ચર્સ જોવાનું એક અને બીજું એ લોકો પાસે ઇલ્મ હોય છે ધે હેવ ધ નોલેજ એન્ડ ધે હેવ ધ ટૂલ્સ એ સ્ટ્રક્ચર્સને જ્યારે જોઈ છે એલાકા જે અમે અમારા આંખથી જોઈ છે એલાકા એનું 3 યા 4 ગણું વધારે યા 10 ગણું વધારે યા 100 ગણું વધારે એ લોકો જોઈ શકે છે ખાલી એ નહીં પણ એનો ફાયદો એ લોકો વધારે ઉઠાવી શકે છે કારણ કે એલાકામાં એલ્મ છે તો જ્યારે અમે 12મા ઇમામની વાત કરે છે મારામાં જરાય ક્વોલિફિકેશન નથી 12મા ઇમામ ઉપર વાત કરવાનું કારણ કે મારી પાસે ના ટૂલ્સ છે ઇમામને જોવાનું ના ઇલ્મ છે ઇમામ તો આની વાસ્તે અમે સ્પેશિયલિસ્ટની જરૂર છે અમારા જમાનાના જે એસ્ટ્રોનોમર છે એસ્ટ્રોનોમર નહીં પણ સ્પિરિચ્યુઅલ ગાઈડ જે છે જે લોકો જિંદગીમાં બહુ જ કોશિશ કર્યા છે આ ગિફ્ટ તરીકે નથી મળ્યું પણ બહુ જ કોશિશ કર્યા છે બચપનથી જવાનીથી આખું જિંદગી સ્ટ્રગલમાં જ કાઢ્યા છે એ કારણે સ્પિરિચ્યુઅલી હવે એલાકા એલિવેટેડ છે એલાકા પાસે ટૂલ્સ છે ને એલાકા પાસે ઇલ્મ છે અમે જેવી તમ ઇમામનું વિચારે છે ને એ લોકો જેવી તમ વિચારે છે જુદું છે તો હાલો અમે સાંભળે કે આ ઉલમા 12મા ઉપર શું કહે છે મારું ક્વોલિફિકેશન નથી ફુકાહાને અમે સાંભળે આયતુલ્લા વાહિદ ખુરસાની એક મોટા મરજે તકલીદ છે ઉમ્મા અને અમારા જમાનાના હેવી વેઇટ કહેવાય ખુદા એમનો દરજો વધારે એમના ઇલ્મમાં વધારો કરે ઇન્શાઅલ્લાહ તો એને પૂછા કરવામાં આવ્યું કે તમે અમે કહો કે અમે ઇમામ સાથે કનેક્શન કેવી રીતે અમે એસ્ટાબ્લિશ કરે હાઉ ડુ વી એસ્ટાબ્લિશ કનેક્શન વિથ ઇમામ ઓફ ધ ટાઈમ તો તમે એના શબ્દ સાંભળો આ એના જ શબ્દ છે જે હું બયાન કરું છું એ ચાલુ કરે છે કે છે આઉઝ બિલ્લાહ મિન શૈતાન રજીમ કુરાનની આયતથી ચાલુ કરે છે બિસ્મિલ્લાહ રહમાન રહીમ સૂરે બકરા الف لام م ذلك الكتاب لا ريب فيه
هُدًى لِلْمُتَّقِينَ الَّذِينَ يُؤْمِنُونَ بِالْغَيْبِ وَيُقِيمُونَ الصَّلَاةَ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنْفِقُونَ. یہ کہ آج ورسز چھے سورہ بقرہ نا ایک کے بے ورسز یہ کہ ایما بدی سیکریٹ چھے مانس نے جو کامیاب تھا ہوں ہے دنیا ماں انے آخرت ماں تو آ آیتو جے چھے یہ کافی چھے it's enough. આનો પર આખું કિતાબ લખવું જોઈએ એ કહે છે આ બે વર્સીસમાં. શું કહેવાય છે? ધાલિકલ કિતાબ લા રૈબ ફી. ધાલિકા ઇઝ અ ડિસ્ટન્ટ પ્રોનાઉન, કાંઈ દૂર હોય એને ધાલિકા કહેવાય. પણ ખુદા કહે છે ધાલિકલ કિતાબ લા રૈબ ફી. કુરાન અહીંયા છે, અમારી સામે છે, પણ હજી દૂર છે. નિયર યેટ ઇટ્સ ફાર. ذَلِكَ الْكِتَابُ لَا رَيْبَ فِيهِ هُدًى لِلْمُتَّقِينَ. It's a guidance, not for everybody. لِلْمُتَّقِينَ. تو قرآن بدانی باجو ماں چھے پن خالی متقین یعنی فائدو اٹھاوی شخص ہے. متقین نی باجو ماں چھے. پچھی الَّذِينَ يُؤْمِنُونَ بِالْغَيْبِ those who believe in the unseen. تو یہ کہے چھے غیب نو مطلب آیا چھے ہمارا بارے میں مام. الَّذِينَ يُؤْمِنُونَ بِالْغَيْبِ وَيُقِيمُونَ الصَّلَاةَ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنْفِقُونَ. Those who maintain the prayer and spend out of what we have provided them. ٹھیک ہے, اسے بدو سیکریٹ آ آیت میں سے. ہوئے تمہیں جو یہ آیت نے کبھی تم کھولے چھے. یہ کہی چھے نور جے چھے مانس نے جو نور جوں ہوئے تو بے کنڈیشنز نہیں ضرور چھے. પહેલું કન્ડિશન કે એના આંખ સલામત હોય, આંખની જરૂર છે. જે માણસ પાસે આંખ નહીં હોય, જે બ્લાઇન્ડ હશે, એ નૂર નહીં જોઈ શકે. એક બીજું એ કે ભલે આંખ હોય પણ આંખની આગળ ઓબસ્ટ્રક્શન ના હોવું જોઈએ. કેટરેક્ટ જે છે, માણસોને કેટરેક્ટ થાય છે, એક જાતનો પડદો આવી જાય છે આંખની આગળ, એ એક જાતનું ઓબસ્ટ્રક્શન. કોઈ વખત તમે રૂમમાં બેઠા હોય તો અમારી આગળ ભીત હોય, ભીત પણ ઓબસ્ટ્રક્શન થઈ શકે. પડદો જો બંધ હોય તો એ પણ ઓબસ્ટ્રક્શન થઈ શકે. ઠીક છે, નૂર જોવું હોય તો બે કન્ડિશન્સ, માણસના આંખ સલામત હોવું જોઈએ એક, અને બીજું એના આંખની આગળ કાંઈ પડદો ના હોવું જોઈએ તો જ એ નૂર જોઈ શકશે. ઠીક છે, આ દુનિયામાં બે નૂર છે, ખાલી બે નૂર છે. એક છે કુરાન છે. કુરાન જે છે એ એક જાતનું નૂર છે. અને બીજું જે છે એ સ્પીકિંગ કુરાન છે. એ એક એવો શખ્સિયત છે જે કુરાનના નૂરને આખું લઈ લીધો છે. હવે એનું એપિયરન્સ, એના એક્શન્સ કુરાની કુરાન છે. તો એ કહે છે કુરાન છે. અને ઇમામ સાહેબુ ઝમાન અજલ્લાહુ તઆલા ફરજહુ શરીફ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. તો એ કહે છે આ બે નૂર છે. આ બે નૂરને જોવા વાસ્તે પહેલાં આંખ કપશે. આંખ એ કહે છે ફિઝિકલ આઈઝ નહીં, પણ એ કહે છે આંખ અકલ અને ફિક્રન આંખ, એન ઇન્સાઇટફુલ આઈ, નોટ અ સીઈંગ આઈ બટ એન ઇન્સાઇટફુલ આઈ. ઠીક છે, જ્યાં સુધી તમારી પાસે આ આંખ નહીં હોય ત્યાં સુધી તમે કુરાનનું નૂર નહીં જોઈ શકશો અને તમે બારમે મામને નહીં જોઈ શકશો. એક. અને બીજું એ કે તમારી પાસે આંખ હશે, ઇન્સાઇટફુલ આઈઝ હશે, પણ જો આગળ તમારા ગુનાહના પડદા હશે તો તમે ના કુરાન જોઈ શકશો ના ઇમામને જોઈ શકશો. ઠીક છે, ગુનાહના જે પડદા છે એ તમારા આંખની આગળથી તમે ખસારો તો જ તમે આ નૂર જોઈ શકશો. ઠીક છે, બહેતરીનમાં બહેતરીન વખત જો હોય આ પડદા હટાવવાનું અને આ આંખને સુધારવાનું તો તે જવાની છે. જવાનીનું વખત જે છે એ બહેતરીનમાં બહેતરીન વખત છે. એ કહે છે ઇટ ઇઝ ધ સ્પ્રિંગ ઓફ લાઈફ. એ કે જે ચાર સિઝન્સ હોય છે, સ્પ્રિંગમાં માણસો પોતાના સીડ્સ ઉગાવે, વિન્ટર પહેલાં એટલે કે હાર્વેસ્ટ કરે. તો એ કહે છે જવાનીમાં તમે આ સીડ્સ ઉગાવો. સેના એ સીડ્સ? એ કહે છે ઇલ્મ ને આમલ. ઇન્ક્રીઝ યોર નોલેજ એન્ડ ઇન્ક્રીઝ યોર એક્શન્સ જવાનીમાં. એ કે જવાનીમાં તમે તમારો ટાઈમ વેસ્ટ નહીં કરો. એ કે કદાચ તમે જવાનીમાં નૂર નહીં દેખાય, પણ ઇન યોર વિન્ટર લાઈફ યુ વિલ સી. તો એ કહે છે કનેક્શન કુરાન સાથે અને ઇમામ સાથે, એ કુરાનને ઇમામને જોવાનું નથી,
કુરાનને જોવાનું નથી. ઇટ્સ નોટ ધ સીંગ ઓફ ધ ઇમામ. કનેક્શન શું છે, બહુ ફાઇન એક્ઝામ્પલ આપે છે. એ કહે છે, આ તમારા ઘરોમાં જે દરવાજા છે ને બારી છે અને જે ભીત છે, એ કે સવારથી લઈને સાંજ સુધી એના ઉપર તર્કો પડે છે. પણ એ કે તમે મને કહો કે એ તર્કોનો શું ફાયદો ઉઠાવ્યા છે, આ ભીત અને દરવાજા જે છે એ તર્કોનો શું ફાયદો ઉઠાવ્યા છે. સવારથી સાંજ સુધી તર્કાને જોઈ છે, તર્કાના રેઝ એના ઉપર પડે છે, પણ એ કા શું ફાયદો લીધા છે તર્કોનો. પણ એ કે 100 મીટર નીચે જમીનમાં એક ફિરૂઝ જમે પહેરે છે કે ડાયમંડ તમે કહો, 100 મીટર નીચે છે જમીનમાં, એના તર્કોને કોઈ દિવસ જોયો છે, પણ તર્કોમાંથી જે ફાયદો લેવાનો હતો એ લઈને કેટલું શાઇન થાય છે. તો કે આ જ એક્ઝામ્પલ છે. ઇમામ સાથે કનેક્શન, ઇમામને જોવાનું નથી, પણ ઇમામના રેઝનું તમે લઈને તમારા દિલમાં વસાવો ને પછી તમે એનો ફાયદો જુઓ. તો એ કહે છે, ઇમામ સાથે તમે કનેક્શન ખપતું હોય તો એક પાથ છે, એક રસ્તો છે, એક પ્રોગ્રામ છે જેને તમે ફોલો કરવું પડશે. કનેક્શન જોવાનું નથી, પણ ઇમામનો ફાયદો લેવાનો છે. અમારા 11 ઇમામો જે વટાઈ ગયા, પેગંબર બીબી ફાતિમા અલૈહિસ્સલામ, બધા એ લોકોને જોયા, એ લોકો સાથે રહ્યા, પણ બહુ ઓછા હતા જે લોકો ફાયદો ઉઠાવી શકે. તો એ કે ઇમામનું પણ એ જ છે. એ કે ઇમામ આજે તમારી સામે આવશે, એને જોવાનું કાંઈ મોટી ચીજ નથી, પણ શું તેમાં એની પાસે તમે ફાયદો લઈ શકશો કે નહીં. તો કે એના ફાયદો લેવા વાસ્તે એક પ્રોગ્રામ છે. પ્રોગ્રામ આ જ આયત ઉપર છે, અલ્લાદીન યુમિનૂન બિલ ગૈબ. ઈમાન ક્યારે વધશે, જ્યારે તમે ઇમામને પહેચાનશો. તો કે પહેલું, ઇમામનું તમે નોલેજ વધારો, તમે સમજો કે આ ઇમામ કોણ છે. તો એ કહે છે કે હવે આયતુલ્લાહ વાહિદ ખુરાસાની પોતે કહે છે કે હું પોતે નથી સમજી શક્યો, આના જેવા આલિમ કહેતા હોય તો અમારું શું. તો એ કહે છે કે આની વાસ્તે એક હદીસ કાફી છે. તો એ કહે છે, હઝરત પેગંબર, અમારા પેગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વઆલિહી વસલ્લમ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. તો આયતુલ્લાહ આ હદીસ નકલ કરે છે, કે છે પેગંબર ફરમાવે છે કે અલ મહદીયુ તાઉસુ અહલિલ જન્નાહ. આ મહદી જે છે એ જન્નતના પીકોક છે. પીકોક બર્ડ જે છે, જ્યાં પણ હશે તમે વટાતા હશો, ઇટ વિલ નેવર મિસ યોર આઈ, બહુ જ એટ્રેક્ટિવ હોય છે. ઠીક છે, હદીસ બહુ ભારે છે. કેમ? એ કે કારણ કે જન્નત એ ખુદાના બ્યુટીનું ફોકસ છે. જન્નતમાં બ્યુટી સિવાય બીજું કાંઈ હશે જ નહીં. ખાલી એ નહીં, પણ ત્યાં એક બાજુ નબી યુસુફ બેઠા હશે, એક બાજુ નબી ઇબ્રાહીમ હશે, એક બાજુ નબી મૂસા હશે, એક બાજુ નબી ઈસા હશે. નૂર ઇ નૂર હશે, પણ આ નૂરની વચમાં એક પીકોક હશે, વિચ વિલ નોટ મિસ યોર આઈ, ને એ મહદી છે. ઠીક છે, એ અઝમત છે આ 12 ઇમામનું. તમે સમજો કે આ નૂર કેવું જાતનું છે. એ કહે છે નૂર અલ નૂર, એના ઉપર જે ક્લોધિંગ છે એ નૂર છે, એના ઉપર જે લેયર્સ છે એ નૂર છે. કુરાન આયત પ્રમાણે નૂર અલ નૂર પેગંબર ફરમાવે છે કે ધીસ મેન ઇઝ નથિંગ બટ લાઇટ. ઠીક છે, તમે ઇમામનું તમે ઇલ્મ વધારો, પહેલું પ્રોગ્રામ. બીજું, એ કહે છે તમે નમાઝ ટાઈમસર પઢો. નમાઝ હંમેશા કોશિશ કરો અવ્વલે વખત તમે પઢો. જ્યાં સુધી તમે આ નહીં કરો ત્યાં સુધી તમે આ નૂરનો ફાયદો નહીં લઈ શકો. આજે દુનિયામાં અમે શિયાઓ જ છે જે 12 ઇમામને પહેચાને છે, પણ હજી તમે જોશો કે અમારા જ મસ્જિદમાં નમાઝના ટાઈમે માણસો બહાર બેઠા હોય છે. અમારી જ મસ્જિદમાં, સુન્નીઓની મસ્જિદમાં જ્યારે અઝાન થતું હોય છે ત્યારે બધા તમે જોશો દોડતા હશે, બારે કોઈ ઊભું નહીં હોય, હંમેશા હરકતમાં હશે. ધેર બી ઇન અ સ્ટેટ ઓફ મૂવમેન્ટ નમાઝ તરફ. એક અમારી મસ્જિદ છે અહીંયા, જ્યાં તમે દેખાશે માણસો બેઠા છે નમાઝના ટાઈમે. નમાઝ જમાત ચાલતું હશે, માણસો બહાર બેઠા હશે. ખાલી એ નહીં, પણ જુમાના દિવસે અમે કહેવામાં આવે છે કે જુમાનો ખુતબો જે છે એ 2 રકાત ઝોહર નમાઝનું બરાબર છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ખુતબા. ખુતબાના વખતે માણસો નોટિસ બોર્ડ વાંચતા હોય છે, ખુતબા ચાલતું હોય છે, એટલે નમાઝ ચાલુ થઈ ગયું છે પણ માણસો હજી બહાર હશે, માણસો હજી બહાર વાતો કરતા હશે.
આતુલ વાહિદ ખુરાસાની કહે છે પ્રે ઓન ટાઈમ, એઈન વખત ઉપર તમે નમાઝ પઢો. નમાઝનો ટાઈમ થઈ ગયો હોય, ગીવ ઇમ્પોર્ટન્સ ટુ નમાઝ. બીજી બધી ચીજને મૂકી દો, તમે નમાઝને પકડો, તો જ તમે આ ઇમામનો તમે ફાયદો ઉઠાવી શકશો. નંબર ટુ. નંબર થ્રી, તમારા બધા વાજિબાત તમે પૂરા કરો. બોલવાનું બહુ આસાન છે, કરવાનું મુશ્કેલ છે. ચોથું એ કે મહર્રમાતથી દૂર રહેવું. મહર્રમાતમાં ખાસ બે ચીજ બયાન કરે છે. એ કહે છે, ના મહરમથી તમારા આંખ બચાવો, ના મહરમને નહીં જુઓ, અને તમારા પેટને નજાસતથી બચાવો. આ મહર્રમાતમાં આ બે ચીજ વધારે બયાન કરે છે. પછી પાંચમું એ કહે છે, ફજરની નમાઝ પછી તમે દુઆએ અહદ પઢો. હંમેશા તમે આદત કરો દુઆએ અહદ પઢવાનું. છઠ્ઠું એ કહે છે કે દિવસમાં તમે કોશિશ કરો કે મિનિમમ આનાથી ઓછું ના થવું જોઈએ, તમે 50 આયત કુરાનનો કરો. કુરાનની 50 આયત પઢો, ખાલી પઢો નહીં પણ એનો પર તદબ્બર કરો. પણ હવે બહુ ઇન્ટરેસ્ટિંગ ચીજ કહે છે, એ કહે છે, અમે જ્યારે કુરાન પઢે છે એનો પર અમે બહુ ફખર કરે છે કે અમે આજે કુરાન પહેર્યા અને મારા સારા વાસ્તે હું કુરાન પહેર્યો. એ કે શું તમે ખબર છે તમારું શું સ્ટેટસ છે? અમારું એટલે એનું પોતાનું ને અમારું કે કાંઈ સ્ટેટસ નથી, અમે ગુનેગારી ગુનેગાર છે. શું આ કુરાનની આયતો કબૂલ થાય છે કે નહીં? એ કે ઘણી વખત કબૂલ નથી થતી, કારણ કે અમે એ સ્ટેટમાં પહોંચ્યા નથી. પણ એ કે તો પણ પરવાનું મૂકો નહીં. પણ શું કરો, તમે જો ખપતું હોય કે આ 50 આયતો આસમાનમાં પહોંચે, ઠીક કે આ 50 આયત પરીને પછી તમે કહો કે આનો સવાબ હું મારા 12મા ઇમામને મોકલાવી દઉં છું. એ કહે છે, તમે એમ કરશો તો કોઈ મલાઈકા પાસે જરૂરત નથી કે આ 50 આયત રોકે. એ કે એ બેશક આસમાનમાં પહોંચશે. તો 50 આયત પઢો પણ ડેડિકેટેડ ટુ ધી 12th ઇમામ. એ કે આ હું મારી વાસ્તે નથી પઢતો પણ મારા 12મા ઇમામ વાસ્તે પઢું છું. એને પઢો, એનો પર તદબ્બર કરો ને પછી કહો આનો સવાબ મારા 12મા ઇમામ પાસે જાય. એ કે તો જ આસમાનમાં પહોંચશે. પોતા વાસ્તે કરશો એ કે કદાચ અહીંયા જ અટકી જશે. તો એ કહે છે, જો તમે આમ કરશો તો આ 12મા ઇમામનું જે નૂર છે, તમે 12મા ઇમામને જોશો નહીં પણ 12મા ઇમામનું નૂર જે છે તમારા રૂહ ઉપર આવશે. અને એના રૂહ તમારા રૂહ ઉપર જો આવી ગયું તો એનું અસર જે છે એ બહુ જ મોટું છે. એ કે તમે એક્ઝામ્પલ જોવું હોય આનું અસર, જો હવે એક્ઝામ્પલ આપે છે. એ બયાન કરે છે હુસૈન બિન રૂહ. હુસૈન બિન રૂહ જે હતા ગઈબતે સુગ્રામાં ઇમામના નાયબ હતા. તે કહે છે, શેખ સદ્દુક જે છે નેરેટર છે હદીથના, એ નેરેટ કરે છે મોહમ્મદ બિન હસન સૈરૂફી. મોહમ્મદ બિન હસન સૈરૂફી એક જગા હતું બલ્ખ, ઈરાનમાં કે ઈરાકમાં બલ્ખ એક જગા હતી. તો આ મોહમ્મદ બિન હસન સૈરૂફી હુસૈન બિન રૂહના એજન્ટ હતા ત્યાં. તો એ ત્યાં માણસોના પૈસા ભેગા કરતા હતા, માણસો એટલે ખુમ્સના પૈસા, એ પૈસા ભેગા કરતા હતા, એને ગોલ્ડમાં બનાવતા હતા, ગોલ્ડ ને સિલ્વર બાર્સમાં બનાવતા હતા. અને પછી દર વર્ષે આ મોહમ્મદ બિન સૈરૂફી આ ગોલ્ડ બાર્સ લઈને એ જતા હતા બગદાદ સુધી. બગદાદમાં જઈને હુસૈન બિન રૂહને આપતા હતા. તો એક વર્ષ એ કે એવું આવ્યું કે એ બધાના પૈસા ભેગા કરી ગોલ્ડ ને સિલ્વર બુલિયન્સ બનાવી અને સફર કરવા નીકળે છે આ મોહમ્મદ. એ કહે છે, એક જગામાં પહોંચે છે જેનું નામ હતું સુરુખ્સ. ત્યાં રાતનું ભાગ થઈ ગયું હતું તો એ પોતાનું ટેન્ટ બાંધે છે, દૂરમાં ટેન્ટ બાંધીને સૂઈ જાય છે. જ્યારે સવારના ઉઠે છે ત્યારે જોઈ છે કે એક ગોલ્ડ બાર મિસ થઈ છે. તો બહુ ગભરાઈ જાય છે કે આ ઇમામનું અમાનત છે, આ ખોવાઈ ગયું છે, ગોતે છે, મળતું નથી. તો કહે છે, વાંધો નહીં, હું સફરમાં આગળ વધું. સુરુખથી લઈને હમદાન સુધી જાય છે. હમદાન જ્યારે પહોંચે છે ત્યારે કહે છે કે ના, આ ઇમામનું અમાનત છે, એને મને કાંઈ કરવું પડશે. તો પોતાના પૈસા કાઢી ને એક ગોલ્ડ બાર બનાવરાવે છે. એ જ વેઇટનું જે ખોવાઈ ગયું હતું, એ જ વેઇટ, એ જ સાઇઝનું એ બનાવે છે અને આ માલ સાથે રાખી દે છે. કે છે ના, ઇમામનો અમાનત છે, ભલે મારા પૈસા જાય પણ ઇમામના અમાનતમાં ઓછું ના થવું જોઈએ. તો આ લઈને એ જાય છે હુસૈન બિન રૂહ પાસે. હુસૈન બિન રૂહ ઇમામના નાયબ છે. એની પાસે આગળ જઈને આ પરિકો ખોલે છે, આ ગોલ્ડ બુલિયન્સ હોય છે હુસૈન બિન રૂહની સામે.
હુસેન બિન રૂહ એક એક ગણે છે. ઓલું એક બાર જે એ પોતે બનાવ્યો હતો હુસેન બિન રૂહ ઉપાડે છે, એ કહે છે આ અમારું નથી, આ બુલિયન અમારું નથી, આ તારું છે. સુરુખ્સમાં જ્યાં તું કેમ્પ કર્યો હતો ત્યાં આ જે સોનાનું જે ખોવાઈ ગયું છે એ ત્યાં ખોવાઈ ગયું છે, દૂરમાં ખોવાઈ ગયું છે. તું જ્યારે પાછું જા ત્યારે સુરુખ જાજે, જ્યાં તું તારું ટેન્ટ રાખ્યો હતો ત્યાં જ જાજે, દૂરમાં તું ગોતીશ તને એ મળશે. તું એ લઈને પાછું જા તારા ગામે, આવતા વર્ષે તું પાછું લઈ આવજે, પણ હું નહીં હોઉં અહીંયા, જે બીજા નાયબ હશે તો એને આપી દેજે. આ જે છે તું તારી પાસે રાખ, અમારું નથી. ટીકી છે ઇમામનું જ્યારે નૂર માણસના દિલ ઉપર પડે છે ત્યારે એનું અસર આ હોય છે. હુસેન બિન રૂહ એક અમારા જેવા ઇન્સાન હતા, પણ કારણ કે ઇમામ સાથે એક કનેક્શન આવ્યું હતું એની સાથે, એના લીધે એનું આઈસાઇટ, એનું ફોરસાઇટ, એનું ઇનસાઇટ એટલું બધું હતું કે ખૂના ખાંચા બગદાદ અને બલ્ખની વચમાં બધું ખબર હતું એને. જો ઇમામના નાયબ આવા હોય તો ઇમામ પોતે કેવા હશે? આયતુલ્લાહ કહે છે તમે વિચારો કે આ નાયબ જો આવો હોય તો પોતે ઇમામ કેવા હશે? તો આ છે ખાલી નૂર. આ નૂરનો ફાયદો લેવાનો, ઇમામને જોવાનું નથી પણ ઇમામના નૂરનું ફાયદો લેવાનો છે. આ પ્રોગ્રામ જે છે ચર્ચિજ, ખુદા મેં તૌફીક આપે કે એને અમે અમલ કર્યું. તો આ એક થયું એક આલિમનું, પણ આ બીજું આલિમ આગા પનાહિયાન તમે એના ક્લિપ્સ સાંભળી રહ્યા છો. આ ક્લિપ હું સાંભળી રહ્યો, મને થયું આ શેર કરવું જ જોઈએ. કદાચ તમે પણ સાંભળી લીધા હશો, પણ એને પાછું બયાન કરવામાં કાંઈ ખોટ નથી. એ કહે છે કે મારા બારમામાં એક ટાઇટલ છે યુસુફે ઝહરા. તમે નામ સાંભળી રહ્યા છો યુસુફે ઝહરા, અમારા બારમામાનું એક ટાઇટલ છે. તો હવે પનાહિયાન કહે છે કે તમે સૂરે યુસુફ પઢશો. સૂરે યુસુફ છે કુરાનમાં છે, 12મો ચેપ્ટર છે. એમાં આયતમાં ખુદા શું કહે છે? ઔઝબિલ્લાહિન શૈતાનુર રજીમ. نحن نقص عليك احسن القصص بما اوحينا اليك هذا القران وان كنت من قبله لمن الغافلين. خدا سو کہے چھ پیغمبر نے, we will recount to you the best of narratives. એટલે સૂરા યુસુફ જે છે احسن القصص, it is the best of narratives in what we have revealed to you of this quran, and indeed prior to it you are amongst those who are unaware of it. તો ખુદા કહે છે સૂરે યુસુફ જે છે બેસ્ટ ઓફ સ્ટોરીઝ છે. હવે તમે આગળ પણ આહિયાને સાંભળો. એ કહે છે કે આ સ્ટોરીમાં ખાસ શું હતું? વોટ વોઝ ઇટ દેટ મેડ ઇટ ધ બેસ્ટ ઓફ સ્ટોરીઝ? કે શું તમને લાગે છે એ ઝુલેખાનું સ્ટોરી હતું કે ઝુલેખાને નબી યુસુફ સાથે પ્યાર થઈ ગયું? શું એ આહસનુલ ખસસ હતું? તો કે ના, ઝુલેખા પહેલાં કેટલા છે જે લોકો લવમાં પહેર્યા હતા, એ આહસનુલ ખસસ નથી. એ કે શું તમે લાગે છે ઇટ ઇઝ ધી હેન્સમનેસ ઓફ યુસુફ, જે આ સૂરામાં બયાન થઈ છે કે નબી યુસુફ કેટલા હેન્સમ હતા? કે ના, નબી યુસુફ સિવાય પણ બીજા કેટલા હતા જે લોકો હેન્સમ હતા? તો એ હેન્સમનેસના લીધે આહસનુલ કસસ નથી. એ કે શું તમે લાગે છે કે એ વેલમાં પરવાનું નબી યુસુફનું એ આહસનુલ કસસ હતું? તો કે ના, એના પહેલાં ઘણા હતા જે વેલમાં પરી ગયા હતા. તો એ કે શું છે આ સૂરામાં જે એને આહસનુલ કસસ બનાવે છે? તો એ કહે છે કે એ વખતમાં નબી યાકૂબ હતા, જે નબી યુસુફના ફાધર પણ થાય, પણ ઇમામે વખત નબી યુસુફ હતા. તો એ કહે છે નબી યાકૂબ જે રોતા હતા એ એના દીકરા વાસ્તે ના રોતા હતા, પણ ઇમામે વખત વાસ્તે રોતા હતા જે ગઈબતમાં હતા. નબી યાકૂબને ખબર હતું કે જીવતા છે પણ ગઈબતમાં છે. એ ગઈબતમાં એબસન્સ ઓફ ધી ઇમામને લીધે એટલું બધું રોયા કે એ આંધરા થઈ ગયા. એ આહસનુલ કસસ છે. પણ ખાલી એ નહીં, પણ એ કે નબી યુસુફ જ્યારે ઇજિપ્તથી પોતાનું ખાલી કમીસ પાછું મોકલાવે છે, શર્ટ, એ કે એ શર્ટના લીધે નબી યાકૂબનું સાઇટ પાછું આવી જાય છે. ઇટ વોઝ નોટ ધ સાઇટ ઓફ યુસુફ, જસ્ટ ધ શર્ટ ઓફ યુસુફ. ખાલી ઇમામે વખતનું ખાલી કમીસના લીધે માણસનું સાઇટ પાછું આવી ગયું. એ કે એ આહસનુલ કસસ છે. ઇટ ઇઝ નોટ ધ સાઇટ ઓફ ધ ઇમામ બટ ધ રેઇઝ ઓફ ધ ઇમામ. ઇમામ પાસેથી કાંઈ પણ હોય
એને અમે લઈને અમારા દિલમાં વસાવે તો અમારું ઇનસાઇટ વધે, અમારું જે આંખનું કેપેસિટી છે એ વધશે, સ્પિરિચ્યુઅલ આઈ. તો અમે ખુદા પાસે તૌફીક માંગે ઇન્શાઅલ્લાહ કે આ દિવસે મોટી અમલની રાત છે, પણ અમે ખુદા પાસે તૌફીક માંગે કે એટલીસ્ટ અમે આ છ ચીજ કરી શકીએ. આ છ ચીજ કરશું તો અમારા આંખમાં નૂર વધશે, જેનાથી અમે આ કુરાનનો નૂર અને ઇમામનું નૂર ઉઠાવી શકશું એક. અને બીજું, જે અમારી આંખની આગળ જે પડદાઓ છે અમારા ગુનાહોના, એ ખુદા આ મુબારક રાતમાં અમારા ગુનાહો તમે માફ કરો, અમારું ઇસ્તિગફાર કબૂલ કરો, જેથી અમે ઇમામનો ફાયદો ઉઠાવી શકીએ. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન, વસલામુન અલાલ મુરસલીન, વલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન.